દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા જ ખેડૂતોમાં કચવાટ છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું, મોટો ખર્ચ કરી કપાસનું વાવેતર કર્યું ત્યારે ખેડૂતોને સારા ભાવ મળવાની આશા હતી, પરંતુ જ્યારે તેઓ કપાસ લઈને યાર્ડ પહોંચ્યા ત્યારે તેમની આશા ઠગારી નીવડી। હાલ ખેડૂતોને 1200 થી 1450 સુધીનો ભાવ મળી રહ્યો છે, જ્યારે ગત વર્ષે આ ભાવ 1500 થી 2000 સુધી હતો। ખેડૂતોની ફરિયાદ છે કે આ વર્ષે ખેતીનો ખર્ચ વધ્યો છે, ભાવ ઓછા મળે છે, જો આવું જ રહ્યું તો ખેડૂતો ખેતી છોડી દેવા માટે મજબૂર થઈ જશે। સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપે તેવી ખેડૂતોએ માંગ કરી। અત્યારે હું કપાસ લઈને આવ્યો છું, કપાસના ભાવ નથી, 1200 થી 1300 1400 આજુબાજુ કપાસ જાય છે, બરાબર છે। હવે મોંઘું ખાતર, મોંઘું બિયારણ, મોંઘી મજૂરી, આ બધું ખર્ચ કરતા કપાસમાં કઈ વધે એમ નથી, એટલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તો કાંઈક ખેડૂતને મજૂરી ખર્ચ નીકળે એમ છે, નકર મજૂરી માથે પડે એમ છે। આજની તારીખમાં 1200 થી 1400 રૂપિયા કપાસનો ભાવ છે, જેમ ગયા વર્ષે 1800 થી 2000 હતો, તો ગયા વર્ષની કમ્પેરિઝનમાં 500 થી 700 રૂપિયા કપાસનો ભાવ નીચો છે। એમ દરેક વસ્તુના ભાવ વધ્યા છે, તો કપાસનો ભાવ કેમ નીચો? કોઈ પણ ભાળે ખેડૂતોને ભાવ પોસાય તેમ નથી, પણ છતાંય ખેડૂતોની મજબૂરી છે કે એ લોકો ભાવ કરે છે અને આપણે વેચીને જવો પડે છો, તો આનો ભાવ 1800 આજુબાજુ આવે તો જ ખેડૂતોને આ ખેતી કરવી પોવાય એમ છે। જો આનો ભાવ થાય તો કાલે વારે વધારે વધારે ખેડૂતો ખેતી છોડતા જાય। 350 થી 300 વાહનો, એટલે કે 12 થી 14 હજાર મણ કપાસની ડેલીની આવક છે, ભાવ પણ સારા છે, 1100 થી 1450 સુધીના ભાવ રહેશે, અને હજી જેમ જેમ તડકા પડશે એમ આવક વધતી જશે, કપાસના ભાવ પણ ઉત્તરોત્તર વધારો થતો જાય છે।